श्रीमद् भगवत कुंद कुंदाचार्य देव रचित समय सार। समय सार भरत क्षेत्र नो सर्वोत्कृष्ट बादशाह प्रवचन नो छे। समय सारी शुं छे गजब काम कर्युं छे। एक एक शब्द में पाछळनुं वाच्य केटलुं जोरदार सनुं छे। शुं शब्दो अमृत झर्या छे। जगतना भाग्य आ समय सार रही हूं। परमात्मा छू एम नक्की करो।
हूँ परमात्मा छू ए निर्णय करो, ने हूँ परमात्मा छू ते अनुभव करो। ए जुओ 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 आ मारी रंगली आवी रही छे। हे तन गुरु ने मन मोटू, हे तन गुरु ने मन मोटू रंग बिरंगी साड़ी, हे तन गुरु ने मन मोटू रंग बिरंगी साड़ी। बोल बोलती मीठा मीठा खेल छबीली संसारी हूँ, खेल छबीली संसारी, खेल छबीली संसारी हूँ, खेल छबीली संसारी। ता थैया थैया ता थई, ता थैया थैया ता थई। भाइयों अने बहनों ए बधाई मुमुक्षु हो सबने, आ रंगलीना जय जिनेन्द्र। आ अनादिकाल थी अपने हरि भाते बंधायला छी हो, एमा वडी मारा करनो बंध भी अनादि थई रह्यो छे। आम करता निरंतर चार गति मां जन्म मरण कर्याच करी छी, अने काय मार पूछतो ज न क्या तीव्र परिणाम थाय, तो क्यारेक मन क्यारेक राग तो क्यारेक द्वेष। आम करता संसार मां चक्कर कापी कापी ने हूं तो थाकी हो बे। अली रंगली आव आव आम आव, आ सवार सवार मां शू कर्म ने राग द्वेष नो लवारो मांड्यो छे, कोण जन्म मरण करे छे? हूं ने तू ले। अरे रंगला आपणे बधा का मारी वात खोटी लागे छे, हूँ आपणे अनादिकाळथी आ हरी निगर माटे नथ बंधायला। अली रंगली मने के कि तू आत्मा छे के बीजू काय? हो आत्मा आत्मा नी वात करवी हेली छे हो, पण आजुओ आ मेला कपड़ा छे ते तो मेला थी दिखाई छे ने, तेने साफ तो करवाना रे। मेला कपड़ा थी तो ज्ञानी थाई छे, न्याय भगवान दिखाई छे। अली रंगली आ शुद्ध कपड़ा नी वात करी बैठी, मने एक वात के हाल आ कपड़ा केम धोवस? ले चोखा करवा आपो करना पड़े छे, पण ते अमने हुका पूछ्यो। જો રંગલી સાંભળ, ભલે સાબુ અને પાણી વપરાતા કપડા સાફ થઈ જાય છે, પણ વિવેકી તો મેલી અવસ્થામાં જ કપડાને સાફ જુએ છે। જો સાફ જુએ તો જ સાફ કરી શકે। મેલમાં સ્વચ્છ વસ્ત્રની જેમ અને કર્મકાલીમાં અને શરીરથી આત્માને મેલના નડે જુદો જોવો, તે જ વિવેક દ્રષ્ટિ છે। જો જરા શાંત પડ ને સાંભળ, જેમ સોનું ખાણની અંદર કાદવ સહિત રહે છે, પણ ભઠ્ઠીમાં તપાવવાથી શુદ્ધ સોનું અને કાલીમાં જુદી પડી જાય છે, ખરું ને? હે ભગવાન શું કરું, જેમ અનાર્યને તેની ભાષા વગર સમજાવી શકતું નથી, તેમ તને સમજાવવા પણ ઉદાહરણ આપવું પડે ને, નહીં તો કહીશ કે ભાષણ આપવા લાગ્યા। મને એક વાત કે હાલ, આ તારી પાસે પેલો નવલખો હાર નથી? અરે હા હા હા, એ તો કેવો સરસ સુંદર ઘાટવાળો હાર છે હા।
અરે હા 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 ઈ હારમાં જે સોનું છે ઈ આયવું ક્યાંથી ઈ છે ને હવે મને ખબર છે હા ઈ મારા ભેટ છે ને ઈ હોલાનો ધંધો કરે છે ઈ કહેતા હતા કે હોનું તો ખાણમાંથી આવે પણ ખાણમાં ઈ સોનાના ખનીજ ઉપર તો માટી જ દેખાય છે પણ સોનું અંદર છુપાયેલું છે કે નહીં અરે તેવી જ રીતે આ શરીરની અંદર આત્મા છુપાયેલો છે શરીરને કે કર્મને હે રંગલા આજે તને હું
અને વ્યવહાર તરીકે બતાવ્યા છે. બાકી તો ઈરાદાથી અધ્યાવસન ભાવો જીવના પર્યાયમાં જ થાય છે, શુદ્ધાત્માની સત્તામાં નથી થતા. એટલે ગાંડી તારામાં નથી થતા એમ. હે, તો આ શરીરને કારણે તો જીવ જુદો જ છે, અને જો આ રાગાદી ભાવ પણ જીવમાં ના, અને ઈગાન વ્યવહાર એ કહેવાય છે, તો સાચું હું છે. આત્મા છું. હે રમ્યા, તો
કેમતે હોય ખાલી કહેવાતી કાય ન થાય રંગલી સાતે તત્વને જાણીને જીવ અજીવ પદાર્થનું સ્વરૂપ સમજીને સર્વ સ્વામને કર્મકૃત જાણીને શાંત રસમાં મગ્ન રહેવું તે સમ્યક દ્રષ્ટિ છે જે જીવ અને અજીવને નથી જાણતો અને સ્વામને સત્ય માની તેમાં મગ્ન રહે છે તે મિથ્યા દ્રષ્ટિ છે એ રંગ્યા આજે તો હું બહુ ખુશ છું આજે મને મારા જીવનું સાચું સ્વરૂપ હાચાળું અને ભેદ જ્ઞાન કરવાની કલા પણ હાચાળી છે આજે તો મારું જીવન ધન્ય ધન્ય થઈ ગયું પ્રભુ આજે હમ જાણું કે મારો આત્મા તો તેને સાથે ગાઈએ.